લેટેસ્ટ એજ્યુકેશન અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવો નમસ્કાર મિત્રો ધોરણ પાંચ વિષય ગુજરાતી સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટી સપ્ટેમ્બર બે હજાર વીસ કુલગુણ પચીસનો આજે આપણે સોલ્યુશન જોવાના છીએ તો આશા રાખું છું તમે તમારું પ્રશ્નપત્ર તમારી જાતે છો છ મોઢે લખેલું હશે ક્યાંયથી જોઈન લખેલું નહીં હોય અને લખ્યા બાદ તમારે સોલ્યુશન કરવા માટે આનો ઉપયોગ કરવાનો છે નહીં કે આમાંથી જોઈ જોઈને ડાયરેક્ટ સીધા જવાબ લખવાનો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક પર તમને એવું આપેલું છે શરૂ કરતા પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાલ બટન જે દેખાય છે અને દબાવી બાજુમાં આપેલ બે લાયકનને ઓન કરજો જેનાથી તમને હર હંમેશ એજ્યુકેશન અપડેટ સચોટ માહિતી મળતી રહે અહીં મિત્રો ધોરણ પાંચના અન્ય વિષયના પણ સોલ્યુશનો તમારી અમારી ચેનલ પરથી તમને મળી જશે શરૂ કરીએ પ્રશ્ન નંબર એકમાં તમને આપેલું છે કે ચિત્રનું પાંચ છ વાક્યમાં વર્ણન કરો તો સરસ મજાનું આ તમને ચિત્ર આપેલું છે તો નીચે મેં નીચે વર્ણન કરેલું છે કે મારી શાળામાં ઘણા બધા છોકરા છોકરીઓ છે એડી અમે બધા રિસેસમાં શાળાના મેદાનમાં મેદાનમાં રમીએ છીએ આ ઉપરાંત ત્રીજું વાક્ય મેદાનમાં ઘણા ઝાડ છે ચોથું વાક્ય ઝાડમાં ઘણા બધા ચકલી પોપટ વગેરેના માળામાં માળા આવેલા છે અને રહે છે મેદાનમાં હિંચકો અને પણ છે અહીંયાથી જોઈ ચિત્ર નંબર બેમાં તમને આ પ્રકારે ફકરો આપેલો છે રેડી જે ચોપડીનો જ છે ચોપડીના ચેપ્ટરનો જ છે રેડી ઘટ્ટું ઘોડા તેના ભાઈબંધ ગપ્પુ ગધેડાને મળવા કબૂ કારીગનને ત્યાં ગયો એ ચેપ્ટરનો છે પ્રશ્નો તમને આપેલા છે પ્રશ્નો પરથી જવાબ લખવાના છે તો મેં અહીં તમને સોલ્યુશન આપ્યું છે કે પહેલો પ્રશ્ન છે ઘટુ ગપ્પુને મેદાન જોઈને મૂળ આવી જશે એવું શા માટે કહે છે તો કે વરસાદ પડ્યો હતો એટલા માટે આવું કહે છે નંબર બે ગપુનો શેઠ શું કામ કરતો હશે તો માટલા બનાવતો હશે નંબર ત્રણ મૂળ ન હોવો એટલે શું તો કે ઈચ્છા ન હોવી કોઈની ઈચ્છા ન હોય એટલે આપણે કહીએ કે મૂળ નથી નંબર ચાર ગપ્પુ સ્વભાવે કેવો હશે તો ગપ્પુ સ્વભાવે કેવો હશે આળસુ છે નંબર પાંચ ગપ્પુ સોરી ઘટ્ટું ગપ્પુનો પાકો ભાઈબંધ છે આવું શા પરથી કહી શકાય તો કે મુસીબત સમયે તેને સાથે રહેવાનું કહે છે એટલા માટે પાકો ભાઈબંધ છે એમ કહી શકાય હવે તમને આપેલું છે કોષમાં આપેલા વિરામ ચિહ્નનો ઉપયોગ યોગ્ય ઉપયોગ કરી તમારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન ચિહ્ન સોરી વિધાન વાક્ય છે એટલે કે આપણે ટક્કું કરીએ નંબર ત્રણ તમારી બહેન કયા ધોરણમાં ભણે છે પ્રશ્ન પૂછો છે કે તમારી બહેન છે કયા ધોરણમાં ભણે છે તમારે શું પાછળ પ્રશ્નાચિહ્ન મૂકવાનો નંબર ત્રણ ઊભા રહો હું આવું છું ઊભા રહો પછી ત્યાં વાક્ય બદલી જાય છે પૂરું થઈ જાય છે એટલે ત્યાં અલ્પવિરામ કરવાનો નંબર ચાર અરે વાહ તમે તો ખૂબ સરસ વાર્તા કહો છો ત્યાં શું આવે ઉદ્ગાર વાક્ય અને કે ઉદ્ગાર વાક્ય હિંચકો બોલ્યો હું સૌથી મોટો છું હિચકો બોલે છે એટલે કે એને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર એટલે કે આમ કરીને તમારે લખવાનું છે જે તમને અહીંયા ઉપર કૌંસમાં આપેલું છે ત્યાંથી મેં લખેલા છે હવે વાત કરીએ પ્રશ્ન નંબર ચારની તો

પ્રભુએ બનાવેલી બધી જ વસ્તુ સુંદર છે તો પ્રભુ કેટલો સુંદર હશે એવું અમને લાગે છે હવે પ્રશ્ન નંબર પાંચમાં કીધું છે કે અર્થ જણાવો અને તેમના અર્થભેદ સ્પષ્ટ કરો એટલે અર્થ આપણે જણાવવાના છે તો કાંઈ વાંધો અર્થ જણાવી દઈએ પેલું ચિંતા તો ચિંતા એટલે આગ થાય શું થાય હાથ હવે ચિંતા છે એટલે ઉપાધિ ઉપાધિ કરતા હોય એટલે કે મને ચિંતા છે નંબર બે નર તો માણસ અને ન અળ હોય પાણી શરૂ કહેવાય સર તો સર એટલે બાણ થાય અને આ સર એટલે મતલબ શું થાય તળાવ નંબર ચાર સાપ સાપ એટલે પ્રાણી અને આ સાપ આપણે કહીએ તો બધું આ દે ઓકને કોકને શ્રાપ આપ્યો એમ કહેવાય ગોળ ગોર ગોળ એટલે લગ્ન કરાવે ગોળ અને ગોળ ગોળ એટલે મીઠાઈ પણ થઈ શકે આપણે ગોળ ઘરે ખાઈ તે અને ગોળને આપણે ગણિતની ભાષામાં સમજવું હોય તો વર્તુળ પણ કહેવાય ગોળ ચક્કર વર્તુળ તો આ હતું મિત્રો ધોરણ પાંચનું ગુજરાતીનું સમગ્ર સોલ્યુશન આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનને દબાવી દેજો ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત